એક્સરસાઇઝ નંબર 3.2 મેસવાળાને ટેક્સ્ટબુકના પણ બી ગ્રુપ પણ જરૂરિયાત છે, એટલે જરૂરી છે જ તમારે ગમે ત્યારે ત્રિકોણ ઉપરથી બાકીના ઘટકો ગોતવાના આવે. હવે તમને કોસેક્સ માઇનસ 1/2 ને ત્રીજું ચરણ આપણે ઓએસટી 090 180 270 ને 0 આ રીતે આપણે પહેલા દોરી લેવાનું. હવે ત્રીજા ચરણનો મતલબ મારો એક્સ, અહીંયા એક્સ છે એટલે એક્સ, બાકી થીટા મને ગમે છે તો થીટા ઉપર લઈ શકું. આ મારો એક્સ 180 થી 270 ની વચ્ચે છે, કારણ કે ત્રીજા ચરણમાં છે ત્રીજું ચરણ બરાબર. એ જ રીતે આને મારે રેડિયન માપમાં પાઈ કહેવાય, આને રેડિયન માપમાં 3π/2 કહેવાય. અન્ડરસ્ટેન્ડ, સાઈન થીટા કોઈ પણ ત્રિકોણ ઉપરથી 10મા ધોરણની રીત છે, 10th સ્ટાન્ડર્ડની બરાબર છે. 10th સ્ટાન્ડર્ડમાં ત્રિકોણમિતિ કઈ રીતે, સાઈન સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર, સા બાન કો બાન આવું બધું યાદ છે. હું તો સાઈન એટલે સાક, કોસ એટલે પાક, અને ટેન એટલે સાપા, ચા પાની સાપા, ઓ ભાઈ ચા પાની સાપા બરાબર છે. થશે ને, સાઈન એટલે શું, સાક બરાબર. સવારના પોરમાં ભાઈ થેલી લઈને નીકળાવે સાક લેવા બરાબર છે, તો બેનને પૂછો સી ગયા તો કે સાઈન કરવા બરાબર. સાઈન એટલે સાક બરાબર, કોસ એટલે પાક. સા એટલે આ અહીંથી હું લેતો હોય ને તો આ સામેની બાજુ, આ સામેની બાજુ, આ પાસેની બાજુ, અને આ કર્ણ. કર્ણ ખબર છે ને પગથી પાયથાગોરસનો પ્રમેય, એટલે તમે વિચાર કરો કે આ પાસેની બાજુ અને આ કર્ણ નિશાની ચરણ પ્રમાણે આવે, નિશાની નહીં લેવાની પ્લીઝ. ઓકે, ડોન્ટ ટેક ધ સાઇન બીકોઝ ઇટ ઇઝ ઇન્ડિકેટિંગ ધ ક્વાડ્રન્ટ, એન્ડ વિચ વન ક્વાડ્રન્ટ, ધેટ ઇઝ થર્ડ ક્વાડ્રન્ટ, એન્ડ વોટ વેલ્યુ વિલ બી પોઝિટિવ ઇન થર્ડ ક્વાડ્રન્ટ, ઓનલી ધ સાઇન ટેન ઇન કોટ વિલ બી પોઝિટિવ. સી my 10 and cot is positive બરાબર છે. મારો 10 અને cot બે જ પોઝિટિવ હશે મારું ત્રીજા ચરણમાં, બાકી બધા નેગેટિવ હશે. વેલ્યુ તમ તમારે લઈ લેવાની. હવે 1/2 છે, 1 આ 1 હોય અને 2 હોય, ખબર કેમ પડે તો કે જો આ પાસેની બાજુ, આ પા કો અહીંયા કમ્પેર કરો, કમ્પેર કરવાને કમ્પેર કરો, માઇનસ 1/2 પાસેની છેદમાં કરો, પાની જગ્યાએ 1 અને પાની જગ્યાએ 2, આ કો એટલે કરો છે. પાયથાગોરસથી અગોતો એટલે શું થાય, પાયથાગોરસથી અગોતી આપણે શાંતિથી ગોતું ઉચ્ચા માટે કાંઈ મારું ઉતાવળ નથી. મેજર એંગલ બી ઇઝ 90 એન્ડ એસ ઇઝ કર્ણ છે, મારે ગોટું છે અથવા પાઈ બાય ટુ આવું મેં લખવું જ છે. જરૂરી નથી હો ધોસિયા છોકરા ફટાફટ કહી જ દેશે કામ જ આવે છે, હાલ મેસથી ભાગે છે એના માટે છે. એસ ઇઝ સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર, એ બી તો ગોતવાનું છે, કારણ કે સા નથી, સા નથી, કારણ કે મારે સાઈન ગોતવાનો નહીં, સા નથી. હંમેશા ત્રિકોણમિતિનો ગુણોત્તર હોય ને, ત્રિકોણમિતિ સાઈન કોસ ટેન કોટ સે કોસે, એ હંમેશા ત્રિકોણની બે બાજુ આપે, ત્રીજી બાજુ કોણ આપે તો કે પાયથાગોરસ આપે, એ કોણ તો કે પાયથાગોરસ પોતે. છે 2² એબી સ્ક્વેર અને બીસી સ્ક્વેર શું 1² છે. આટલું તમારે ફિક્સ કરી જ નાખવાનું. ઓસિયા છોકરો આમ નામ કીધા ચારમાં દેખી ગયા કે તમને તનનું વર્ગમૂળ, વર્ગમૂળ 3 જવાબ આવે છે, એ બી વર્ગમૂળ 3, અને અમારી જેમ હોય કુંજમ કુંજમ થોડાક થોડાક ઓસિયા હોય તો આ ચારમાંથી એક ને આ એબી નો સ્ક્વેર 3 ને આ એબી વર્ગમૂળ 3 ને આ એબી ક્યાં છે તો કે આ રહ્યા વર્ગમૂળ 3. હવે અમારે ગોતવાનું છે સાઈન થીટા, આ સાઈન થીટા, સાઈન થીટા ની એક્સ, આ ભાઈ સાઈન એક્સ, પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર, આ વર્ગમૂળ 3 ના છેદમાં 2, નિશાની કેવી આવશે, ત્રીજું ચરણ છે એટલે માઇનસ, કારણ કે ટેન અને કોટક પ્લસ આવે બરાબર છે. બાકીના બધા ગોતી નાખો, બીજો હું થોડો કાઢી નાખું છું એટલે તમારે વધારે ઇઝી પડે બરાબર છે. આ કોસ એક્સ એટલે ક્વેશ્ચનમાં જાય તો આ વાર એને ગોતી નાખે આપણને શું ખેર પડે છે, કોટ એક્સ સેક એક્સ અને કોસેક એક્સ. આ સ્કીમ વાળી વસ્તુ છે, એક ભેગી એક ફ્રી, જો ત્રિકોણની ત્રણેય બાજુ મળી જાય ને અને 6 રેશિયો ફ્રીમાં સ્કીમ જેવું કામ છે. એ સ્કીમમાં તમારે યાદ એવું રાખવાનું કે સાઈન જ્યાંથી લીધો છે અહીંથી લીધો હોય ને, અહીંથી અહીંથી તો આ સામીને બાજુ બને, અહીંથી ખૂણો લીધો હોય તો તમે એમ કહો આને જેવું સાકો તો ઘરનું શું હાલો હવે, આ સા સામે થાય સામીની બાજુ, હું આમ છું તમે મારી હા દે છો, આ આમ થાય બરાબર, અહીં પાસે કોઈ નથી અત્યારે મારી, સમજી ગયા ને તમે લોકો, સામે એટલે સામે તો આપણે સાઈન વાળો જ રિલેશન આવે,
બરાબર છે, રેડી છે? એટલે આ અહીંયાથી લઈને સામેની બાજુ આ આવે, પાસેની બાજુ આ કહેવાય, કર્ણ આને કહેવાય. ને છોકરો ન્યા લગીનું કીધું ફિઝિક્સ વાળા, તમારે કમ્પોનન્ટ ગોઠવો હશે ચેપ્ટર નંબર 4 માં. ચેપ્ટર નંબર 4 ની અંદર યુ હેવ ટુ ફાઇન્ડ ધ કમ્પોનન્ટ ઓફ ધ ટ્રાયેંગલ. તમારે ત્રિકોણના ઘટકો ગોતવાના હશે. તો જેની અરે ખૂણો બને ની કોસ, અડે ને ઈસાઈ, એટલે અડે ને ઈસામેની બાજુ આ થીટા ટચ થાય ને, ટચ આ બે ને થશે. યમે છે કર્ણ હોય અને બીજો ટચ થયો એ પાસેની બાજુ હોય, જેને ટચ ન થાય ને ઈસામેની બાજુ. એટલે જ્યાંથી તમે સાઈન ગોતવાનું હોય ઈસામેની બાજુ છેદમાં કર્ણ. અને એક વસ્તુ મગજમાં ફિક્સ છે કે કર્ણ હંમેશા ત્રિકોણની ત્રણેય બાજુમાં સૌથી મોટી બાજુ ને કર્ણ કહેવાય. રેડી છે? કોસેક્સ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં સામેની બાજુ. ચરણ કયું? ત્રીજું. આ બે પોઝિટિવ ક્વેશ્ચન માં બે પોઝિટિવ એટલે આ રીલ્યુ આવે પોઝિટિવ આવશે ક્વેશ્ચન. રેડી? આ આવશે -1/2 અને tan આવશે √3 પ્લસ અને +1/√3 બરાબર છે. cos upon sin અને sec એટલે વ્યસ્ત -b અને આ વ્યસ્ત એટલે -b ના છે માં વર્ગમૂળ 3. આ મારા જવાબ બધા 1 2 3 4 5 6 આ એક ક્વેશ્ચન આપ્યો છે એના પરથી બાકીના 5 આન્સર લીધા. આન્સર નંબર 1, આન્સર નંબર 2, આન્સર નંબર 3, આન્સર નંબર 4, આન્સર નંબર 5. અચ્છા કઈ વાંધો નથી. આ પેલો સમય આવી રીતે હજી બે સમ કરું છું, બાકીના તમને 5-6 હોમવર્કમાં આપું છું બરાબર છે. પીડીએફ બનાવીને હજી આના પછી બે કરું છું ચરણ વાઇઝ, એટલે તમારે મગજ મારે મેથ્સ વાળા ગ્રુપ વાળા એક્સરસાઇઝ 3.2 ખોલજો અને બાયોલોજી વાળા પ્રેક્ટિસ માટે, પ્રેક્ટિસ માટે રાખે બરાબર છે. એક લેવું છું એના પછીનો નેક્સ્ટ વન સાયન્સ. સામેની આ ગોળીતુનું ખોખું અને ખોખાની અંદર આ મને પાયથાગોરસ મોઢે છે ત્રિપેટ આખો ચાલશે. હવે ડાયરેક્ટ કરીશ તો નહીં હાલે. કાંઈ મૂત્રની માપ ખૂણો બી બરાબર 90 અથવા π/2 એસી કર્ણ છે એના પાડી તો ના એસી નો વર્ગ એબી નો વર્ગ બીસી નો વર્ગ આ પાયથાગોરસ ના પ્રમેય આધારે વોટ ઇઝ ધ એસી સ્ક્વેર, વોટ ઇઝ ધ એસી સ્ક્વેર 5 સ્ક્વેર, વોટ ઇઝ ધ એબી સ્ક્વેર 3 સ્ક્વેર એન્ડ વોટ ઇઝ બીસી સ્ક્વેર વી હેવ ટુ ફાઇન્ડ. બીસી સ્ક્વેર 2596 96 16 બીસી સ્ક્વેર બીસી બરાબર 4. અચ્છા આ ટ્રિક ટેટ મોઢે હોય 10મા ધોરણની ત્રણ બાજુ તો રેડી. 10મા ની સ્ટાઇલ જ છે આમાં, નિશાની પ્લસ માઇનસ માં ધ્યાન રાખો. બીજું ચરણ છે એટલે સાઇન અને એનો એનો વ્યસ્ત કોસેક, આ બે પોઝિટિવ હોય બાકી બધા નેગેટિવ. બાકી બધા બધા ગોતી દઉં તમને, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. પરીક્ષામાં તમારે ખાલી એક જ વસ્તુ મૂકવાની આવશે છોકરાઓ, આટલું બધું નહીં હોય પણ મારે તો બધું સમજાવવું પડે બરાબર છે. નેસવારણ બધું આવશે તમારે ખાલી માત્ર આટલું જ આવશે. હવે સાઈન એટલે 3/5 અને એનો વ્યસ્ત 5/3, આ બે પોઝિટિવ છે ઓલ એસટીસી ના નિયમમાં. બીજા ચરણમાં ઓલ એસટી માં બીજા ચરણમાં π/2 + θ અથવા π-θ નું રોકાણ આવે છે બરાબર. રોકાણ કહી તો કોઈ π/2 + θ અને π/2 એવું કઈ એમાં જરૂર જ નથી, મેં ડાયરેક્ટ જ દેવાનું છે. આમાં એક્સ આઈ કોટલે એક્સ ના કન્સેપ્ટમાં
આવશે 4/5, આવશે 3/4, 4/3, 5/4 ને બધું માઇનસ. આ કેમ આવ્યું બધી ખબર તમને? આ ક્વેશ્ચન આપ્યો છે, આ કોઈ તો 2, 3, 4, 5 આન્સર છે. બિલકુલ સ્પીડ નથી, બિલકુલ સ્પીડ નથી. આ 10મું ધોરણ જ છે, અહીંથી ખાલી આ બીજું ચરણ આવ્યું એટલે આ બે જો હું તમને જે છે ચરણ ઉપર બીજા ચરણ મળ્યો. આ ઓએલએસટીસી ના નિયમમાં ઓલ આ એસ એસ એટલે સાઇન અને એનો કોસેક, આ બે પોઝિટિવ બાકી બધા નેગેટિવ છે. 1, 2, 3, 4 નેગેટિવ છે, માઇનસ છે. રેડી છે, ક્લિયર? પછી ત્રીજો કરી લઈ બરાબર. પછી હવે 4-5 હોમવર્કમાં દઉં છું, બરાબર છે? ત્રીજો કરી દો, કાંઈ કોઈ ઇસ્યુ નથી મને. હાવ તમને સમજાઈ જાય. ત્રિકોણ દોરવાના, એના ઉપરથી નક્કી કરવાની ત્રીજી બાજુ પાયથાગોરસથી ડાયરેક્ટ કરી નાખશો તો પણ ચાલશે, કારણ કે JEE-ની અંદર કાંઈ એવી વ્યવસ્થા નથી આપણે કરતી. હાવ ધીમે ધીમે જાય, સ્માર્ટ વર્કની જ પસંદગી છે, બરાબર. કોર્ટેક્સ 3/4, કોર્ટેક્સ 3/4 અને ત્રીજા ચરણમાં સસ્તો જ રાખો ને પ્લીઝ. પાસા પાસા પાસેની બાજુ છેદમાં સામેની, બરાબર. 4/5/3 છે. હવે તમને તોય કદાચ ભૂલી ગયો તો માં ખૂણો બી ને ઉનો એસી કર્ણ છે. એસી નો વર્ગ પાયથાગોરસ, એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ, 16 વત્તા 9, 25. એસી બરાબર 5, એસી બરાબર 5 છે. એસી બરાબર 5 રેડી છે. ત્રણ બાજુ ટૂંકમાં ત્રિકોણમિતિ નો, બોલો મારી યાદવાર બોલજો, ત્રિકોણમિતિ નો ગુણો ધર બે બાજુ આપે, ત્રીજી બાજુ પાયથાગોરસથી ગોતવાની, ત્રીજી બાજુ ટ્રિપ્લેટ યાદ હોય તો JEE-માં સીધી મૂકી તો પણ ચાલે, પણ જ્યારે આ સમજાવું છું મારે તમને ત્યારે આ રીતે ગોતવાની. એક ખૂણો કાટખૂણો, કાટખૂણોની સામેનો બાજુ કર્ણ, કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. કિંમત મૂકો જેની જે આઈપી છે એ. આ આ જો કોટ છે, કોટને પાસા કહેવાય, યાદ છે ને હમણાં તમને ત્રિકોણ ઉપરથી 10મા ધોરણનું. મને એવું છે કે તમારા મગજમાં છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેન છે, તો ટેનનું વ્યસ્ત કરો એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, આવું બધું તમને યાદ છે. નહીં તો મેં તમને પહેલાં જ દોરી દીધું છે, એ 5-5 વાર લખજો. ત્રિકોણ દોર્યા પછી, ત્રિકોણ દોર્યા પછી સાઈન એટલે સા ક, ત્રિકોણ દોર્યા પછી કોસ એટલે પા ક, ત્રિકોણ દોર્યા પછી ટેન એટલે સા પા, ત્રિકોણ દોર્યા પછી કોટ એટલે પા સા ઈ આ પાસા, આ કોટ એટલે પાસા એટલે ઈ આ પાસા, આ પાસા આ પાસેની બાજુ એટલે આ પાસેની છે, આ પાસેની જગ્યાએ આ પા અને સામેની જગ્યાએ આ સા છે. પાસા સંગીતમાં કેમ હોય કે પહેલે પહેલા સિસ્ટમ શીખે, સા રે ગ મ પ દ નિ સા, સા નિ ધ પ મ ગ રે સા, બરાબર. એમ ત્રિકોણ દોરવાનો ફરજિયાત, એની અંદર આ પાસા એટલે ઉપરનો પા ને આ સા એની જગ્યાએ મૂકવાનું. આ કર્ણ નો કર્ણ બધાને 4-3-5 ની ટ્રિપ્લેટ ખબર હોય તો સીધા 5 મૂકો, નો પ્રોબ્લેમ. બાકી આ સિસ્ટમથી જવાનું, આ સિસ્ટમ 10મા ધોરણની છે. કર્ણની કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળો, એનું નામ પાયથાગોરસ, એ ઉપયોગ કર્યો. રેડી? હવે શું ગોતવાનું? બધાય આપણે લાગી ગયા કામે. સાઈન એક્સ, કોસ એક્સ, ટેન એક્સ, કોટ એક્સ, સેક એક્સ, કોસેક એક્સ, આ તો 10મું ધોરણ. સા ક, કદાચ તમને ડાયરેક્ટ મૂક નો ખબર પડે તો પા ક, સા પા, પા સા, ક પા, ક સા છે. સા ક, હવે સા એટલે શું થયું? 4 ના છેદમાં 5, 3 ના છેદમાં 5, 4 ના છેદમાં 3, 3 ના છેદમાં 4, 5 ના છેદમાં 3, 5 ના છેદમાં 4,
ચરણમ અને ત્રીજો તેન અને પોટ ઓલ એસ ટી સી ઓફ એસ ટી સી ટી મીન્સ ત્રીજું ચરણ પોતે પોતે અને પોતાનો વ્યસ્ત તેન અને પોતાનો વ્યસ્ત કોટ ઈ બે પોઝિટિવ બરાબર આ દસમું ને અગિયારમું ચરણ ધોરણ આવું તમે ત્રીજું ચરણ નક્કી કર્યા પછી ટેન અને કોટ નિશાની પ્રમાણે ટેન અને કોટ માત્ર પ્લસ આવે એ તમારું અગિયારમું ધોરણ આ તમારું ઓલ એસટીસી નો નિયમ આ તમારો નીચોળ આ તમારો સાર બાકીના બધા માઇનસ આ તમને બધું સમજાવ્યું મારું લેખે લાગ્યું આ છેલ્લું સમજાઈ ગયું હોય ને તો બાકી વિડીયો રિવાઇઝ કરવો પડે તમારે બે ત્રણ વાર બરાબર છે નેક્સ્ટ ટાઈમ પાછો ચાલુ કરીશ ત્યારે આ જ રીતે સિચ્યુએશનમાં સમજાવીશ આ ત્રીજું ચરણ આ ત્રીજું ચરણ એટલે આઈ ઓલ એસટીસી આ ત્રીજું ચરણ આ ત્રીજા ચરણની અંદર ટેન અને કોટ જ પ્લસ હોય બાકીનું બધું ઋણ હોય જેમ વેલ્યુ લેતા હતા જેમ રેશિયો લેતા હતા જેમ ગુણોત્તર લેતા હતા ધોરણ દસ પ્રમાણે ધોરણ અગિયારમાં માત્ર ફરક એટલો છે કે જે પ્રમાણે ચરણ આવે ચારેય દિશામાં દોડે અગિયારમાં ધોરણની અંદર ચારેય દિશામાં દોડે ઓલ એસટીસી કારણ કે તમારે જવાનું છે ક્યાં સ્કૂલથી કોલેજ સ્કૂલ ટુ કોલેજ બરાબર આફ્ટર સ્કૂલ ટુ કોલેજ યુ કીપ ઇન માઇન્ડ ધીસ ચાર્ટ રેડી છે અહીં સુધી રાખું છું ઓકે.